આપણા સુરતનો સમાજ ઉભો છે એવા મારે કાંજીભાઈ ને વિનંતી કરવી છે કે આપ આવો અને આવી અને આ વાલીઓ જે ખરેખર એક મોટી મુંઝવણની અંદર છે એમને તમે આ મૂંઝવણમાંથી કંઈ માર્ગદર્શન મળી રહે એવી વાત કરો આપણી વચ્ચે જોરદાર તાલીઓથી વધાવીએ જેમના વિચારો થકી આજ ઘણા યુવાનો પ્રેરણા પામી અને અનેક પ્રકારના કાર્યો કરી રહ્યા છે એવા શ્રી કાંજીભાઈ ભાલાળા જોરદાર તાલીઓથી વધાવીએ આ ગ્રાઉન્ડમાં ઘણા બધા પ્રકારના કાર્યક્રમો થતા હશે ભવ્ય લગ્ન સમારોહ પણ યોજાય છે જ્ઞાતિના ગામના મેળાવડા પણ યોજાય છે પણ આ ગ્રાઉન્ડમાં પહેલી વખત શિક્ષણ અને કારકિર્દીનું આવું સરસ મજાના માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો હોય એવો પહેલી વખત યોજાયો છે હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વર્તમાન સમયની આ જરૂરિયાત છે વિદ્યાર્થીના કારકિર્દીમાં આગળ વધવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો છે એના માટેનો આ સ્ટાર ગ્લોબલ એજ્યુકેશન માર્ગદર્શન ગાઈડન્સનો આયોજિત આ પ્રોગ્રામ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ કરીને ફોરેનથી વિદેશથી ડેલિગેટ્સ આવ્યા છે વિવિધ યુનિવર્સિટીના પ્રતિનિધિ એ જાણવા પણ આવ્યા છે કે આ વિસ્તારના આ શહેરના આ દેશના યુવાનોને કેવા પ્રકારના શિક્ષણની જરૂરિયાત છે અને જણાવવા પણ આવ્યા છે કે અમે કેવા પ્રકારનું શિક્ષણને કયા કોસ્ટ કયા ખર્ચથી અમે તમને આ શિક્ષણ આપશું એ જણાવવા પણ આવ્યા છે એવા ડેલિગેટ્સ ખરેખર તો માર્ગદર્શન કરતા તમને જગાડવાની જરૂર છે વર્તમાન સમયના વિદ્યાર્થીઓને યુવાનોને ખૂબ જગાડવાની જરૂર છે શું ભણવું એ પણ ખબર નથી ને શા માટે ભણવું એ પણ ખબર નથી અને એને પરિણામે આ દેશનો યુવાન દિશા વિહીન વધારે હોય એવું લાગે છે અને એટલે જ માર્ગદર્શન માટે તમને મોટિવેટ કરવા માટે આ જે ખાસ વક્તા રાજકોટથી પધાર્યા છે માન્ય શ્રી શૈલેષભાઈ શકપરિયા ખૂબ સરસ વક્તા ભાઈ એનાવસરભારે વાત કરી કે આજની વાર્તાથી આપણી શરૂઆત થાય કદાચ ભારત નહીં દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં વાર્તા સાંભળે છે આ વાર્તા એ માત્ર વાર્તા નથી જીવનમાં એમાંથી કંઈક શીખવાનું હોય એવી ખૂબ સરસ વાતો તમારી આગળ કરવાના છે એવા શૈલેષભાઈ આજના સમારોહમાં ઉપસ્થિત ખાસ અતિથિઓ માન્યશ્રી રામજીભાઈ શ્યામજીભાઈ પટેલ હીરા ઉદ્યોગના અગ્રણી એવા પ્રવીણભાઈ નાણાવટી આપણા પ્રતિનિધિ મહાનગરપાલિકામાં કાઉન્સિલર કોર્પોરેટર માન્ય દક્ષાબેન એડવોકેટ અને સમાજના પટેલ સમાજના ટ્રસ્ટી એવા માન્યશ્રી કાંતિભાઈ મારકણા આખા કાર્યક્રમમાં રોહિતભાઈના ગ્રુપને આ કાર્યક્રમની સફળતા સુધી લઈ જવામાં વ્યવસ્થામાં બહુ મોટો ભાગ ભજવો છે એવા મારા મિત્ર ભીખુભાઈ ટીંબડિયા ડૉક્ટર સુરેશભાઈ સુરતની આયુર્વેદિક કોલેજના પ્રોફેસર માનેશ્રી નિલેશભાઈ સ્ટેજ પરના અન્ય મહેમાનો આ સંસ્થાના સૂત્રધાર અને જેને આ સંસ્થા શરૂ કરવાનો વિચાર આવ્યો વિદેશમાં અભ્યાસ કરીને ત્યાં સ્થાયી થયેલા ડૉક્ટર રોહિતભાઈ ભાલાળા એને એમ થયું કે મેં જે પરિસ્થિતિને મુશ્કેલી વેઠી છે એ વિદ્યાર્થીઓને ન વેઠવી પડે એને માર્ગદર્શન આપીએ એને જાણકારી આપીએ અને વિદેશ ભણવા લઈ જવા હોય તો આંગળી પકડીને એને સુવિધા સાથે સારું ભણતર પણ મળી શકે આવું એક સુવિધા પૂરી પાડવા માટે આ સંસ્થા શરૂ થઈ છે અને એમનો આ કાર્યક્રમ છે એટલે આ સંસ્થાના મુખ્ય સૂત્રધાર ભાઈ શ્રી રોહિતભાઈ સુરતમાં જે આખી વ્યવસ્થા ઓફિસ સંભાળવાના છે એવા માન્યશ્રી અશ્વિનભાઈ માનેશ્રી જીતુભાઈ માનસિ ભીખુભાઈ સંજયભાઈ પાગડાળ મને શ્રી પંકજભાઈ ગજેરા સહિત આ ટીમના બધા અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત મહાનુભાવો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીને સાથે આવેલા એમના વાલીશ્રીઓ ભાઈઓ બહેનો અને બાળકો સૌ પ્રથમ તો મારે તમને અભિનંદન આપવા છે કંઈક જાણવા માટે શિક્ષણની કંઈક માહિતી મેળવવા માટે આપણું બાળક અને વિદ્યાર્થી ખુદ પોતાને કંઈક જવું હોય તો મારે ક્યાં ભણવા જવું શું ભણવું જોઈએ કઈ દિશામાં ભણવા જઈએ તો કેટલો ખર્ચ લાગે આવનારા સમયમાં કયા શિક્ષણની વધુ કિંમત છે અને શા માટે ભણવું જોઈએ આ બધી માહિતી લેવા તમે બધા આવ્યા છો એટલે તમને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું યુ આર રાઈટ અને શૈલેષભાઈ એવું કહેતા હતા કે ઓડિયન્સ કેટલું અને જ્યારે જ્યારે રોહિતભાઈ અને ભીખુભાઈ મને જેટલી વખત મળવા આવ્યા છે એટલી વખત મેં એમને કીધું છે કે વ્યવસ્થાની ચિંતા છોડો તમારે જે લોકોને માહિતી આપવાની છે એ વ્યક્તિઓ કેટલા આવશે કારણ કાર્યક્રમ સરદાર સ્મૃતિ ભવનમાં એસી હોલમાં રાખી શકતે પણ એમને એમ થયું કે આવડો મોટો કાર્યક્રમ કરીએ વિદેશથી યુનિસિયટી કક્ષાના પ્રતિનિધિઓ અહીંયા આવવાના હોય અને શૈલેષભાઈ જ્યારે મોટિવેશન માટે અહીંયા આવતા હોય તો એ કાર્યક્રમ માત્ર હજાર વ્યક્તિ માટે શું કરવા હજારો વ્યક્તિ માટે આ કાર્યક્રમ રાખીએ કારણ કે લોકો સુધી આ માહિતી પહોંચાડવી છે પણ આપણે જાણવું છે ક્યાં નવી જાણકારી મેળવવી છે શું કરવા અને પરિણામે આપણે જે દિશામાં શિક્ષણ મેળવવું જોઈએ એ દિશામાં યોગ્ય શિક્ષણ મેળવી નથી શકતા આપણી કારકિર્દી ઘડાતી પૂરી યોગ્ય ઘડાતી નથી અને પરિણામે આપણે ખૂબ ગૂંચવાળો અનુભવીએ છીએ ત્યારે એ ગૂંચવાડો ન અનુભવાય એટલા માટે તમે આવ્યા છો હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપો આપું છું કે આવનારા સમયમાં આ કાર્યક્રમ તમને ખૂબ ઉપયોગી થશે તમે કદાચ એક કલાકથી અહીંયા બેઠા છો

તો આપણે સામાન્ય માણસો છીએ ટોળું અસામાન્ય બને અને આ દુનિયામાં માત્ર અસામાન્ય વ્યક્તિની જ લોકો નોંધ લે છે ટોળાની નોંધ નથી લેતા તમારે શું બનવું છે અસામાન્ય બનવું હોય

અહીંયા માત્ર આવી પણ ન શક્યા એને શોધવાનું કામ નથી કર્યું તમે આ માહિતી અહીંયા મળે છે એ માહિતી પહેલું કામ કામ શોધવાનું કરવાનું છે આ પહેલો મુદ્દો ગમે ત્યાં તમે નવું નવું મને આ ક્યાંથી મળશે એ શોધો અરે બેનો કે તમે કંઈક વસ્તુ ખરીદવા જાઓ છો તો એ વસ્તુની પાંચ જગ્યાએ શોધો છો માહિતી બધી મેળવો છો પહેલું કામ શોધવાનું કરવાનું છે

પહેલું કામ શોધવાનું બીજું જાણવાનું અને ત્રીજું કામ કરવાનું છે આ જાણકારી મેળવી હોય ને એ અંગે વિચારવાનું કે આ કયું સારું છે કયું સારું નથી આપણે બધાને ખબર પડે કે મેડિકલ માં જવું હોય બાર સાયન્સ માં બી ગ્રુપ રાખ્યું હોય દીકરા કે દીકરીને ડોક્ટર બનવું હોય ઓછા ટકા આવે તો ભારતમાં ખર્ચ નથી પહોંચા પહોંચી શકે એમ એટલે આપણે વિચારીએ કે ચાઈના જવું રશિયા જવું બીજા દેશમાં જવું શું કરવું તમારે એની માહિતી મેળવવાની હોય એના માટે બે ત્રણ જગ્યાએ જવાનું હોય પછી એને બરાબર વિચારવાનું એનો મીનિંગ થયો સમજવાનું અને સમજાઈ જાય તો તમે ચોથું કાર્ય છે એ કાર્ય શરૂ કરવાનું કે ત્યાં ભણવા જવા માટે મારે શું કરવાનું આજે ખૂબ તમારા મનમાં પ્રશ્ન હોય ભણવાના તો એ ભણવાના પ્રશ્નો તમે પૂછી પણ શકશો અને તમારે કઈ દિશામાં ભણવા જવું જોઈએ એની પણ બધા વક્તાઓ પાસેથી તમને માહિતી મળશે આજે તમે આવ્યા છો કંઈક જાણીને જજો કંઈક મનમાં લઈને જજો આ દેશમાં માહિતી અઢળક છે મોરારી બાપુ જેવા કથાઓ પુષ્કળ કરે છે શૈલેષભાઈના સેમિનાર ખૂબ થાય છે આજે તમે ત્રણ કલાક ઘણું બધું સાંભળીને જશો પણ સમજવાની કોશિશ કેટલી કરીએ છીએ એ સમજવાની કોશિશ જ નથી થતી એટલે આપણા કાર્યમાં ફેરફાર નથી થતો એટલે જોઈએ તેવો સુધારો નથી થતો બધી વાત છોડો મારે છે બહુ નાનો પ્રશ્ન તમારા મનમાં મૂકવો છે બાળકને આપણે શા માટે ભણાવીએ છીએ બાળક શુકરવા ભણવા જાય છે અહીંયા જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો બેઠા હોય એ મનમાં પ્રશ્ન નક્કી કરે કે હું શા માટે ભણું છું મા બાપ નક્કી કરે કે આપણે બાળકોને શુકરવા ભણવા મોકલીએ છીએ આજે તો આ બાળકો મોટા છે પણ જ્યારે બાળ મંદિરમાં પહેલે દિવસે તમે તમારા બાળકની આંગળી પકડીને બાળ મંદિરમાં મૂકવા જતા હતા ત્યારે તમારા મનમાં કેવા વિચાર આવતા હતા શુકર બાળકીને કે દીકરા કે દીકરીને આ બાળમંદિરે મૂકવા ભણવાનો હેતુ જ નથી સમજાણો પરિણામે લઈને બહાર નીકળ્યા પછી નોકરી કે વ્યવસાય સારું આપણે કરી નથી શકતા ભણવાના ત્રણ હેતુ છે હજુ પણ તમે ભણવાના છો બાળકને ભણાવવા પાછળના ત્રણ હેતુ છે પહેલો હેતુ છે ભણવા પાછળનો પહેલો હેતુ પરીક્ષામાં પાસ થવું પાસ ન થાવ તો આગલા ધોરણમાં ભણી ન શકાય એટલે ત્રણ હેતુમાં પાસ એ માત્ર જ છે પહેલો હેતુ છે પરીક્ષામાં પાસ થવું ભણવાનો બીજો હેતુ છે સારી કારકિર્દી ધંધો વ્યવસાય નોકરી માટે ભણવું આપણે માત્ર ભણવા ખાતર ભણવાનો કોઈ અર્થ જ નથી તમે સારી કારકિર્દી કેમા ઘડી શકશો સારી કારકિર્દી વ્યવસાય વેપાર નોકરી માટે ભણો છો અને એ ભણવાના વિચારો તમને અત્યારથી આવવા જોઈએ મને કદાચ ફોરેન ના વિદેશના અભ્યાસમાં સૌથી સારી વાત જો હોય ભારતની દ્રષ્ટિએ ભારત કરતા વિદેશમાં ભણવું સારામાં સારી ભારતમાં નથી થતું ભણવાનો બીજો હેતુ છે સારી કારકિર્દી વ્યવસાય નો વ્યવસાય કે નોકરી માટેની તૈયારી કરવી આજની શાળામાં ભારતની કોલેજોમાં બાળકને માત્ર ટકા માટે ભણાવે છે પરીક્ષા માટે ભણાવે છે એની કારકિર્દી વ્યવસાય કે નોકરી માટે ભણાવતા જ નથી અને ભણવાનો ત્રીજો હેતુ છે ડોક્ટર એન્જિનિયર બને કે ન બને દરેક મા બાપને મેં કીધું ને આંગળી પકડીને તમે પહેલા વર્ષમાં સ્કૂલના પગથિયા ચડ્યા હશો ત્યારે તમારા મનમાં એમ થયું હશે કે મારો દીકરો કે મારી દીકરી એ સારો માણસ અને સારો નાગરિક બને તમે દીકરી નહીં હોય તો ચાલશે તમે સારા દીકરા કે સારી દીકરી બનો આ દેશના સારા નાગરિક બનો આ નાગરિક બનવું પણ ખૂબ જરૂરી છે આપણે ઘણી વખત માણસ તો સારા છીએ પણ સારા નાગરિક નથી રોડ બહાર નીકળશું એટલે ખબર પડશે કે રોંગ સાઈડ માં ચાલવું એ જરાય ગંભીર ગુનો નથી એમ બેફામ ચાલતી પ્રજાને સારા નાગરિક કેમ કેવા આ દેશમાં ભણવા પાછળના ત્રણ હેતુમાં બે હેતુ ચૂકાઈ ગયા છે ને માત્ર ટકા માટે ભણીએ છીએ એ માણસ માણસ નથી બનાવતું એટલે જ્યારે હવે પછીનો તમે તમારો અભ્યાસક્રમ નક્કી કરો ત્યારે ધંધા વ્યવસાય કે નોકરી માટેનો વિચાર પહેલા આવવો જોઈએ કદાચ મા બાપો આ મુદ્દા ન યાદ રાખે તો અહીંયા મારા જે ભાઈ બહેનો વિદ્યાર્થીઓ બેઠા છે મુઠ્ઠીમાં યાદ રાખજો કે હું ગમે તે ભણું એન્જિનિયરિંગનું ભણું ડૉક્ટરનું ભણું પણ હું હંમેશા યાદ રાખીશ કે મારે ધંધા વ્યવસાય નોકરીમાં બરાબર સફળ થવું છે અને એ દ્રષ્ટિકોણ રાખીને ભણવાની જરૂર છે એ દ્રષ્ટિકોણ રાખીને કોલેજ પસંદ કરવાની હોય એ દ્રષ્ટિકોણ રાખીને અભ્યાસક્રમ પસંદ કરવાનો હોય આપણે તો કોલેજ પૂરી થઈ જાય ત્યાં સુધી ખબર નથી કે શુ કરવા ભણીએ છીએ પછી બેકારની ફોજ થઈને બહાર લોકો આવે છે એટલે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે મારે તમને બહુ સલાહ આપવાની જરૂર નથી પણ જાગો દુનિયા એટલી બધી તમને તકો લાવી રહી છે તમારામાં કંઈક હશે ને તો તકો ખૂબ વિશાળ છે આજે સરજ WhatsApp માં એક વાક્ય હતું કે આપણે કંઈક જોતું હોય તો Google માં શોધીએ છીએ Google માં શોધીએ એટલે બધું મળે મારા અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓને એમ કહેવું છે કે Google માં શોધો જોઈએ તે શોધીને તમે એવા બનો કે ગૂગલ તમને શોધતા તમારી પાસે આવે આવી કારકિર્દી તમે ઘડી શકો એમ છો ગૂગલ તમારી પાસે શોધતા આવે એવા તમે બની શકો એમ છો જ બનવા માટેનો દળ નિર્ધાર કરવાની જરૂર છે આજના મોટિવેશનલ પ્રોગ્રામમાં તમને માહિતી મળે બધી જાણકારી મળે તમે દિશા નક્કી કરો કે આ ભણવું છે ભણો પણ મુઠ્ઠી વાળીને નક્કી કરજો કે મારે કંઈક એવું બનવું છે કે લોકો મને શોધતા આવે ને યુ કેન ડુ તમે કરી શકશો પણ તમે નિર્ધાર કરશો તો આપણા બાળકોમાં આપણા જનરેશનમાં સૌથી મોટી ખામી હોય તો આવો નિર્ધાર જ નથી અને નિર્ધાર નથી એટલે યોગ્ય વેમાં મહેનત થતી જ નથી અને પરિણામે કશું નથી થતું અહીંયા બેઠા છે જીપીએસસીની પરીક્ષા પાસ કરી હું હમણાં વાત કરતો તો નવસારીમાં ડીડીઓ છે પ્રકાશભાઈ સુમેરો સોરી તુષારભાઈ સુમેરો હજાર આઠ માં એ યુપીએસસી યુપીએસસીની પરીક્ષા પાસ કરી કલેક્ટર બનશે ત્યારે ડીડીઓ છે એ વ્યક્તિ પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે ત્રણ વર નોકરી કરતા કરતા એણે નિર્ધાર કર્યો અને UPSC ની પરીક્ષા બ્રેક કરી અહીંયા બેઠેલો તમામ વિદ્યાર્થી UPSC ને GPSC ની પરીક્ષા પાસ કરે એવો સક્ષમ છે મહેનત કરવાની તાકાત છે યાદ શક્તિ છે પણ એક પણ વિદ્યાર્થી બહાર નથી જઈ શકતોનું કારણ એ છે કે દિશામાં મહેનત નથી કરતો તમે ધારશો તો યુપીએસસી જીપીએસસી પાસ કરીને સારા અધિકારી બની શકશો તમે ધારશો તો વિદેશમાં જઈને એન્જિનિયરિંગ ટેકનોલોજીમાં માહિર થઈને ખૂબ સારી નોકરી મેળવી શકશો તમે ધારશો તો ડોક્ટર થઈને ખૂબ નામાંકિત સ્પેશિયલ બ્રાન્ચમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર થઈને નામાંકિત વ્યક્તિ બની શકશો માત્ર ડોક્ટર થવાથી લક્ષપૂરો નથી થતો ડોક્ટર તો ઘણા હોય પણ બધાની પ્રેક્ટિસ સરખી ન હોય એન્જિનિયરો ઘણા હોય પણ બધા કંઈ સારું કામ ન કરી શકતા હોય તમે શ્રેષ્ઠ બનો સારી કોલેજ પસંદ કરો અહીંયા માતા-પિતાઓ તમારા છે મારા વિદ્યાર્થીઓને કેવું છે તમે કંઈક સારા માર્ક્સ લઈને આવો છો ત્યારે મા બાપને આનંદની સાથે મનમાં દ્રાસકો પણ પડે છે કે આ દીકરા કે દીકરીને ભણાવવા માટેના પૈસા હું ક્યાંથી કાઢીશ માતા પિતાના સંઘર્ષને પણ સમજો માતા પિતાની પરિસ્થિતિને પણ સમજો અને પછી તમારી કારકિર્દી માટે તમે માંગણી કરો અને કારકિર્દી માટે મહેનત કરો જે વિદ્યાર્થી માતા પિતાનો સંઘર્ષ માતા પિતાની અપેક્ષાઓ જે વિદ્યાર્થી માતા પિતાના સ્વપ્નને ન સમજી શકે એ જીવનમાં કઈ ન બની શકે તમારે પહેલા તો એ બનવાનું છે પછી અહીંયા કીધું એમ શોધવાનું છે જાણવાનું છે વિચારવાનું છે અને પછી કાર્ય કરશો તો મને એવું લાગે છે કે તમે ખૂબ સરસ કાર્ય કરી શકશો અહીંયા યુનિવર્સિટી તરફથી માહિતી આપવામાં આવશે શૈલેષભાઈ ખૂબ સરસ મોટિવેશનલ અને એજ્યુકેશનલ માહિતી આપશે એટલે મારે છેલ્લે વિશેષ કશું નથી કેવું પણ મા બાપની ખાસ કરીને પપ્પાઓની એક ચિંતા હોય બાર સાયન્સનું રિઝલ્ટ આવશે અને વિદ્યાર્થી એન્જિનિયરિંગ કોલેજમાં અહીંયા લોકલ જશે ગુજરાતમાં તોય પચાસ સાઠ હજાર રૂપિયાની એની ફી થશે વિદેશમાં ભણવા જશે તો એનો ખર્ચ થશે અને એવડી રકમ મારે ક્યાંથી લાવવી વિદ્યાર્થીને રિઝલ્ટની ચિંતા હશે એથી વિશે ચિંતા એના મમ્મી પપ્પાને પૈસાની હશે એ મને ખબર છે તમને હું એટલી જ એમાં હૂંફ આપી શકું એટલી જ માહિતી આપી શકું કે જો દીકરો કે દીકરી બાર સાયન્સ કે કોમર્સ પછી કોલેજ ભણવાના હોય તો એજ્યુકેશન માટેની લોન મળી શકશે અને ખૂબ દસ ટકા વ્યાજે એમાં નેશનલાઇઝ બેંકમાં જશો તો આઠ નવ ટકા વ્યાજે લોન મળી શકે પણ વરાછી બેંકમાં કોઈ પણ વિદ્યાર્થીને એજ્યુકેશનલ લોન જોતી હશે તો વરાછા બેંક આપશે એ હું તમને ખાતરી આપું છું ઘણા પપ્પાને મને રસ્તામાં મળ્યા એ કે સાહેબ લોન જોશે બેંક આપશે મે આપશે પણ કે ફાઇલ છે દસ્તાવેજ નથી એ આપણો મોટો પ્રશ્ન છે ફાઇલ હોય દસ્તાવેજ ન હોય તો પણ ત્રણ લાખ રૂપિયા સુધીની એજ્યુકેશનલ લોન જાત પણ બાળકને માટે તમને પૈસા મળશે વિદેશ ભણવા જવું હશે આમાંથી કોઈને વિદેશ ભણવા જવું હશે અને પંદર વીસ લાખ રૂપિયાની લોનની જરૂર પડશે પણ એમાં પાકો દસ્તાવેજ જોશે એની પણ લોન વરાછા બેંક તમને દસ ટકાએ એ આપશે એજ્યુકેશનલ માટે બાળકના ભણવા માટે તમારે ખર્ચ થતો હશે તો શક્ય એટલી મદદરૂપ થવાની અમે ચોક્કસ કોશિશ કરશું રોહિતભાઈ અશ્વિનભાઈ જીતુભાઈ ભીખુભાઈ સંજયભાઈ પંકજભાઈ એટલી સરસ મહેનત કરીને એક એવી સંસ્થા ઊભી કરી છે મને ખબર છે જ્યારે ભીખુભાઈ લઈને આવતા હતા ત્યારે આ સંસ્થા ઊભી કરવાનો તમને વિદેશના એડમિશન માટે ગાઈડન્સ આપવાનો એ એક વ્યવસાય ચોક્કસ છે પણ વ્યવસાયની પાછળ એક બહુ પ્રમાણિકપણે કંઈ ને કંઈ મદદરૂપ થવાની બહુ મોટી ભાવના છે એ મને ખબર છે એટલે રોહિતભાઈનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી માહિતી અહીંથી તમને મળવાની છે આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ને વિશ્યુ બેસ્ટ ઓફ લક થેન્ક યુ સો મચ સરજી બહુ જ સરસ મજાની વાત બોર્ડ પરના વાતથી કરતી શોધવું જાણવું વિચારવું અને કાર્ય કરવું પણ ખરેખર તમારે જો ડોક્ટર બનવું હોય તો ઋગ્વેદ પ્રમાણે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમારે ચાર સ ને અનુસરવા પડે આજ કાનજીભાઈ ભલાળા જે વાત કરી રહ્યા હતા એમની અંદર આ ચાર સ જો આવી જાય તો જે આ શોધવું જાણવું વિચારવું અને કાર્ય કરવું છે ને સાર્થક થાય પહેલો સ છે સંકલ્પ પેલા વિચારવું તો પડે ને શું બનવું છે એ સંકલ્પ એટલે જે એટલે ગોલ પેલા નક્કી કરવું પડે કે આપણે શું બનવું છે એ સંકલ્પ નક્કી કર્યા પછી એના વિશે સાધના કરવી પડે અને સાધના માટે આ ચારે ચાર વસ્તુનો ઉપયોગ કરવો પડે સાધના એટલે એના વિશે મહેનત કરવી પડે એમની અંદર લાગી જવું પડે પાંચ વર્ષનો તમે સમય આપશો ને ત્યારે પાંચ વર્ષનો સમય આપ્યા પછી તમે પ્રેક્ટિસ કરી શકશો તમે ડૉક્ટર બની શકશો પહેલો સંકલ્પ કરવો પડશે પછી એના ઉપર સાધના કરવી પડશે અને સંકલ્પ અને સાધના કરવાની અંદર તમારે ત્રીજો સ જોશે એ સ હશે સહકાર તમારે તમારા શિક્ષકોની આવા આવા સમાજના વડીલોની આવા માર્ગદર્શન આપતા વ્યક્તિઓનો તમારે સહકાર લેવો પડશે સંકલ્પ બીજો તમારે કરવી પડશે સાધના ત્યાર પછી સહકાર અને ત્યાર પછી સમર્પણ એક સમર્પણના ભાવથી એક વિદ્યાર્થીના ભાવથી માતા પિતાની જે આજ્ઞા છે એ આજ્ઞાનું પાલન કરી પોતાના ઘરની પરિસ્થિતિ સમજી અને તમે જો આ ચાર સ્તરને અનુસરશો સંકલ્પ સાધના સમર્પણ અને સહકાર તો તમને પાંચમો સ જેમ કીધું ને સાહેબે એ તો કેટલાય વિદ્યાર્થીઓને આ આ માર્ગ ઉપર લઈને જેમણે સફળતા અપાવી છે એમનો બહોળો અનુભવ છે અને આ ચાર સ પછી તમને પાંચમો સ એટલે સફળતા મળવાની જ છે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે આ ચાર સને અનુસરી અને પાંચમો સ મેળવો આપણી વચ્ચે આવા જ સમાજના અગ્રણી અને સમાજની અંદર હંમેશને માટે સમાજ માટે ચિંતિત એવા આપણી વચ્ચે શ્રી ચુનીભાઈ ગજેરા ઉપસ્થિત છે સ્થાપક પ્રમુખ શ્રી ગજરા વિદ્યાભવન સુરત ડિરેક્ટર શ્રી લક્ષ્મી ડાયમંડ અને ટ્રસ્ટી શ્રી શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ જોરદાર તાલીઓથી આપણે ચુનીભાઈ ગજરાને વધાવી હું વિનંતી કરીશ આપણા ડોક્ટર રોહિતભાઈ ભાદળાને કે જેમનું આ ગ્લોબલ પરિવારના જે સ્થાપક છે ડોક્ટર રોહિતભાઈ ભાદાળા શ્રી ચુનીભાઈનું સન્માન કરશે અને આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવીએ હવે તો આપણને ખબર પડી ને કે શા માટે આપણે અહીંયા બેઠા છીએ અંજીભાઈ આપણા આ જે વાત હતી એમના ઉપર પ્રકાશ પાડી તમારી ડિમ લાઇટોને હવે ફૂલ પ્રોકટ કરી છે તો હવે તો તાલીઓ પાડી અને મહેમાનોનું આપણે સન્માન કરીએ સાથે સાથે જોરદાર તાળીઓથી આ દ્રષ્ટિઓને શ્રેષ્ઠીઓને વધાવી લઈએ જ સરસ શોધવું જાણવું વિચારવું અને કાર્ય કરવાની વાત આપણી વચ્ચે રજૂ થઈ મારે સાહેબને વિનંતી કરવી છે ચુનીભાઈ ગજરાને વિનંતી કરવી છે જે સુરત શહેરની અંદર સુરત સારું શિક્ષણ ગજરા વિદ્યાભવન આપી રહી છે એમના જેવો સ્થાપક છે અને આપણા અમરેલી વિસ્તારની અંદર જેઓ સ્ત્રીઓની કેળવણી માટે કામ કરી અને પટેલ સંકુલનું સરસ મજાનું નિર્માણ કરી નારીને કઈ રીતે ભણાવી શકાય પીજીથી માંડી નાનકડા આમતા સિનિયર કેજીથી માંડી અને તમે ડૉક્ટર સુધીનું ત્યાં ભણી શકો એ સરસ મજાની વ્યવસ્થા અમરેલી પટેલ સંકુલમાં કરી છે એવા ચુનીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે મારે વિનંતી કરવી છે ચુનીભાઈને કે આપ આવો અને અમારા વાલીઓને થોડું માર્ગદર્શન આપો ઓકે ખૂબ આભાર ભરણીભાઈ નાણાવટીને વિનંતી કરીશ આવે અને વાલીઓને થોડું માર્ગદર્શન આપશે આપણે સૌ જોરદાર તાલીઓથી આ આપણા વક્તાશ્રીને વધાવી લઈએ અને પછી આપણે આપણા કાર્યક્રમને આગળ વધારવો છે ત્રિવિધ કાર્યક્રમ છે તમે જોયું શરૂઆતની અંદર આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો ત્યાર પછી ગણેશ વંદના કરી અને ત્યાર પછી સમાજનું ચિંતન મંથન કર્યું હજી આપણે સમાજનું ચિંતન મંથન કરતા આપણા બાળકો માટેના ભવિષ્ય વિચારીશું અને ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ વધારીશું શ્રી પ્રવિણભાઈ નાણાવટી જોરદાર તાલીઓથી વધાવીએ સ્ટાર એજ્યુકેશન દ્વારા આયોજિત આજના ખૂબ આ સુંદર કાર્યક્રમમાં પધારેલા રશિયાના ડેલિગેટ્સ તથા ડાયસ પર બેસેલા મહાનુભાવો સૌથી પહેલાં તો હું એ વાત ચોક્કસ કહીશ કે આજે જે પ્રિન્સિપાલશ્રી બાળકો અને વાલીઓ અહીંયા પધારેલા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમને તેમના બાળકોનું જે ફ્યુચર છે એની ખૂબ ચિંતા છે એ દેખાઈ આવે છે અને ખરેખર આજે એ પરિવાર જે અહીંયા અત્યારે ઉપસ્થિત છે હું એમને અભિનંદન આપું છું કે આજે આ જે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જે આયોજકે ખરેખર ખૂબ ઉપયોગી આયોજન કરેલું છે કે તમારા બાળકોને બારમા ધોરણ પછી એમને શું કરવું જોઈએ એમણે કઈ લાઈન લેવી જોઈએ અને પર્ટિક્યુલર આ લાઇન લો તો તમને શું શું તકલીફ પડે ને એનું સોલ્યુશન શું છે એ બતાવવા માટે એમણે આ ખૂબ સુંદર પ્રોગ્રામનું આયોજન કરેલું છે એટલે આજે એ કાર્યક્રમ જે રશિયાથી ડેલિગેટ્સ આવેલા છે એ પણ આપણને જણાવવાના છે અને સૌથી અગત્યની વાત એ છે કે આપણી સાથે અત્યારે ખૂબ ઉપયોગી આપણને થઈ શકે જીવનમાં એવા વક્તા આપણા શૈલેષભાઈ અત્યારે ઉપસ્થિત છે એટલે હું વધુ ન કહેતા એટલું ચોક્કસ કહીશ કે જે બાળકો આ પોતાના જે રીતે ભારત શહેર એવું કે ભારત દેશ એવું કહેવાય છે કે સાહીઠ ટકા યુવાન વસ્તીના લોકો યુવાનો છે તો હું એટલું ચોક્કસ કહીશ કે આપણા યુવાનો દ્વારા આખા આપણા દેશ અને આખા વિશ્વનું કોઈને કોઈ ઉપયોગી કાર્ય થાય એવું એક ખૂબ સુંદર કાર્ય આ થવા જઈ રહ્યું છે કે જે બાળકોમાં આમાંથી પ્રેરણા લઈ અને આગળ વધશે એમને મારી શુભેચ્છા આપું છું અને વધુ ન કહેતા હવે આપણે આગળના કાર્યક્રમમાં શ્રી શૈલેષભાઈ જેવા વક્તાને સાંભળવા માટેનો જે ટાઈમ છે એનો હું ખોટો વધુ ન ઉપયોગ કરીશ થેન્ક યુ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ ખૂબ ખૂબ આભાર આપણા આમંત્રણને માન આપી આપણી વચ્ચે શાળાઓના પ્રિન્સિપાલ પધારા છે જેમને આપણે સન્માનિત કરવા છે હું અશ્વિનભાઈને અને પાગડાલ સાહેબની વિનંતી કરીશ કે એમને એમના સ્થાન પર સન્માનિત કરશે અને આપણે સૌ એમને જોરદાર તાલીઓથી વધાવીશું આપણી વચ્ચે ગજેરા વિદ્યાલય જે પ્રિન્સિપાલના અહીંયાથી નામ લઉં છું જો એ હાજર હોય તો પોતાના સ્થાન પર ઊભા થશે અમે ત્યાં આવી અને આપશ્રીને સન્માનશું અને આપણે સૌ જોરદાર તાલીઓથી આ પ્રિન્સિપાલના સન્માનને વધાવીશું ઝેરા વિદ્યાલય શ્રી આસાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ મહેશભાઈ સ મહેશભાઈ રામાણી અને મહેશભાઈ શાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે ગજરા વિદ્યાલયના પ્રિન્સિપલ આપણી વચ્ચે ઉપસ્થિત છે કૌશલ વિદ્યાલય પરબતભાઈ ડાંગસિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ જેબીસર વશિષ્ઠ વિદ્યાલય ઘનશ્યામભાઈ રાદડીયા તપવન ગ્રુપ ઓફ સ્કૂલ જયેશભાઈ ગાત્રાણા સ્વામિનારાયણ એસવી વિદ્યાલય હિંમતભાઈ અને દિનેશભાઈ ધર્મજીવન હાયર સેકન્ડરી સ્કૂલ જીગ્નેશભાઈ ગાય જિનેશભાઈ ચાંગાણી બાયોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ભાવિનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે સરસ્વતી સ્કૂલ અરવિંદભાઈ ટીંબણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે દિલીપભાઈ વરસાણી જે બી ધારગા કોલેજના પ્રિન્સિપાલ આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી અશ્વિનભાઈ પાનેલિયા ભગવતી સ્કૂલ ઓફ સાયન્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી જયંબે વિદ્યાલય રોહિતભાઈ જસાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી કેવી માંગુકિયા દિવ્ય સાધના વિદ્યાલય જયેશભાઈ કથિરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી રામકૃષ્ણ વિદ્યાલય શાંતિભાઈ ખૂટ આપણી વચ્ચે ઉપસ્થિત છે સંસ્કાર વિદ્યાલય હિરેનભાઈ ખેની આપણી વચ્ચે ઉપસ્થિત છે સમાજના અગ્રણી એવા શ્રી કાળુભાઈ શેલડિયા સુસંસ્કાર યુવક મંડળના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે આ ઉપરાંત વાઘજીભાઈ સભાડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની પણ અમે ખાસ નોંધ લઈએ છીએ ભગવતી સ્કૂલ અશ્વિનભાઈ પાનેલી આપણી વચ્ચે ઉપસ્થિત છે માધવ સરસ્વતી સાયન્સ કોમર્સ ભૂપેન્દ્રભાઈ ભગત આપણી વચ્ચે ઉપસ્થિત છે સિગ્નસ મોડર્ન સ્કૂલ દિનેશભાઈ ધડુક આપણી વચ્ચે ઉપસ્થિત છે ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલ દીપક દીપકભાઈ ભલ્લુ સમર્પણ ટેકનો સ્કૂલ જાનકભાઈ સાવલિયા સંસ્કારથી વિદ્યાલય હિરેનભાઈ ખેની રામકૃષ્ણ વિદ્યાલય શાંતિભાઈ ખૂટ જગદીશભાઈ માવાણી રામકૃષ્ણ વિદ્યાલય આ ઉપરાંત આપણી વચ્ચે ઈગલ ક્લાસીસ ગોરધનભાઈ લાઠિયા નવસર્જન ક્લાસીસ ચતુરભાઈ ચાંદઘડિયા રામકૃષ્ણ વિદ્યાલય ભરતભાઈ ભરોળિયા આપણી વચ્ચે એમએન જે હાઈસ્કૂલ વિજયભાઈ પદમાણી ડાયમંડ ગર્લ્સ પ્રાથમિક હિનાબેન નિમાવત ડાયમંડ ગર્લ્સ માધ્યમિક દિપ્તિબેન આપણી વચ્ચે દારૂકા આર્ટ્સ કોલેજ દિલીપભાઈ ઉપસ્થિત છે આપણી વચ્ચે બાબુભાઈ રાદડીયા સરદાર પટેલ સ્કૂલ ઉપસ્થિત છે અશ્વિનભાઈ પાનેલિયા ભગવતી સ્કૂલ ઉપસ્થિત છે પ્રફુલભાઈ ટિંબડીયા અશ્વિનઆઈટી કોલેજ ઉપસ્થિત છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર કેસી ટિંબડીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે સરસ્વતી વિદ્યાલયમાંથી અરવિંદભાઈ ટિંબડીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે હારી ઇન્સ્ટિટ્યુશનમાંથી હરેશભાઈ કુંજડીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર શ્રી હરિભાઈ કથેરિયા પ્રમુખશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે સુસંસ્કાર દીપ યુવક મંડળ કાલુભાઈ શેલડિયા જે યુવાનોને અને વાલીઓને વ્યસન મુક્ત કરવાનું કામ કરી રહ્યા છે એવા કાળુભાઈ શેલડીયા વચ્ચે ઉપસ્થિત છે અને વાઘજીભાઈ સભાડિયા પણ ઉપસ્થિત છે આ તમામ મહેમાનોને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ જે આ સમાજ માટે કામ કરી રહ્યા છે બાળકો માટે કામ કરી રહ્યા છે એવા તમામ મહેમાનોને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું હું અશ્વિનભાઈને અને પાઘડા સાહેબને વિનંતી કરીશ કે આ તમામ મહેમાનોને પોતાના સ્થાન પર નવાજશે આપણી વચ્ચે આસ્થા એજ્યુકેશન એબી ગોયાણી સાહેબ ઉપસ્થિત છે જેમને વિનંતી કરીશ પોતાના સ્થાન પર એમને નવાજશે આ ઉપરાંત સાયકોલોજીકલ સ્પીકર સ્પીકર આપણી વચ્ચે હિમાંશુભાઈ સાણંદિયા ઉપસ્થિત છે એમને એમને પણ પણ વિનંતી વિનંતી કરીશ કરીશ કે પુસ્તકથી નવાજશે જ સરસ વાત આપણે સૌ કોઈ સાંભળતા હતા એમ કહેવાય કે એકવાર દ્રોણાચાર્ય અર્જુનને શીખવાડે કે અર્જુન તું નિશાન તાક તો અર્જુન નિશાન તાકે પણ નીચું તાકે એટલે દ્રોણાચાર્યને એમ થાય કે અર્જુન આટલું નીચું નિશાન કેમ તાકે છે પછી અર્જુનને ઊંચું નિશાન તાકવા માટે એક પક્ષી બતાવવામાં આવે આપણે સવા વાર્તાને જાણીએ છીએ અને વાર્તાના કિંગ આપણી વચ્ચે ઉપસ્થિત છે એટલે મારે લાંબી વાર્તા ના કરાય પણ એ આંખ વિંધાવાનું કારણ કે પક્ષી વિંધાવાનું કારણ માતે ધ્યેય વિંધાવાનું હતું અને આપણે સૌ જ્યારે આપણા ભવિષ્યને માટે બાળકના આગળના ભવિષ્યને માટે બાળકને ડોક્ટર બનાવવા માટે જ્યારે અહીંયા ભેગા થયા છીએ ત્યારે આ કાર્યક્રમનો સાચો ઉદ્દેશ આપણને સમજાવવા માટે આપણે રશિયન ગેસ્ટને વિનંતી કરવી છે કે આપ આવો અને અમારા આ ભોળા ભાળા ભારતીયોને આપની યુનિવર્સિટીની વાત કરો અને એમના બાળકોને કઈ રીતે ત્યાં ડોક્ટર બનાવી શકાય એમનો અભિપ્રાય આપો આપણે સૌ આ ગેસ્ટને શાંતિથી સાંભળીએ મેં પહેલાં જ વાત કરી કે આપણા જે ડૉક્ટર રોહિતભાઈ ભાદાળા છે ને એ અહીંયાથી જ્યારે રશિયા ભણવા જાય છે ત્યારે એ ત્યાં એવું ભણે છે કે જ્યાં તે પાંચ વર્ષની અંદર સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ ખ્યાત કરે છે આ ઉપરાંત આપણા જે રાષ્ટ્રપતિ છે આપણા જે રાષ્ટ્રપતિ છે એમની સાથે કોલોબ્રેશન સાથે તમામ પ્રકારના ભારતીય વિદ્યાર્થીઓને કઈ રીતે ડોક્ટર બનાવી શકાય એમના માટે એ કામ કરી રહ્યા છે શોધવાની વાત કરીને તો અમે શોધ્યું છે કે આજે ભારતને 10 લાખ જેટલા ડોક્ટરની જરૂરિયાત છે અને જો ભારતીય સિસ્ટમ પ્રમાણે જો ડોક્ટર બનાવવાની રીતથી આપણે ચાલ્યા જઈએ ને તો આ ડોક્ટર 100 વર્ષમાં પણ બની શકે તેમ નથી તો આપણી પાસે હવે બીજો કોઈ વિકલ્પ નથી જો આપણા બાળકને ડોક્ટર બનાવવો છે તો સારી યુનિવર્સિટીની અંદર સારા સારા દેશની અંદર જો ભણાવવામાં મોકલવામાં આવે તો હાલ આપણા દેશને જેની જરૂરિયાત છે એવા ડોક્ટરો આપણને મળે કેમ કે ડોક્ટર એ અત્યારે આ પૃથ્વી પરનો બીજો ભગવાન છે તમે વિચાર કરો જ્યારે તમને સૌથી મોટો ઘા પડે જ્યારે તમારી જિંદગીની અંદર તમને છચ છચ કરતા શ્વાસ છૂટે ત્યારે સૌપ્રથમ તમને એક જ વ્યક્તિ યાદ આવે કાં તો ઈશ્વર હોય કાં તો ડોક્ટર હોય અને એ ડોક્ટરનું મહત્વ તમારા બાળકની જિંદગીની અંદર અત્યારે એટલા માટે મહત્વનું છે કે તમારું બાળક આ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ ચૂક્યું છે તમારા આજુબાજુના વ્યક્તિઓ તમારા સમાજના શ્રેષ્ઠીઓ તમારા આજુબાજુના તમામ પ્રકારના લોકોને ખબર છે કે તમારું બાળક ડોક્ટર બનવાનું છે ડોક્ટર સુરેશભાઈ ખેની આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ આપણે સન્માન કરીશું વિનંતી કરીશ આપણા રશિયન ગેસ્ટ અને રજૂ થાય છે આપણી વચ્ચે સરસ મજાનું પ્રેઝન્ટેશન જે નિહાળી આપ જોઈ શકશો કે આપણા બાળકને કેવી રીતે ડોક્ટર બનાવી શકાશે આપનું સપનું તમારે મૂકવાનું છે આ અરમાનોના સ્વપ્ન દ્રષ્ટા છે અને રોહિતભાઈ બહુ સારી વાત કરી કે મારે એક એવો ધ્યેય બનાવવો છે એક એવો ગોલ બનાવવો છે કે મારે જ્યારે મારા થકી પાંચસો સાતસો હજાર બે ડોક્ટર બને અને પછી એ હજાર બે ડોક્ટર લાખ બે લાખ દર્દીઓને પોતાના જિંદગીની અંદર સાજા કરે અને એનો જે લોખો જોખો થાય ને માની તમારા બાળકને ડોક્ટર કઈ રીતે બનાવવા એના પર આજે કામ કરવાનું છે ત્યારે હું રશિયન ગેસ ને વિનંતી કરીશ કે આપ આવો અને આપનું પ્રેઝન્ટેશન રજૂ કરો પ્લીઝ કમ એન્ડ ગીવ યુ પ્રેઝન્ટેશન જોરદાર તાલીઓથી વધાવીએ Especially some people uh, who I met just in these two days. Thank you very much for everything you do in here, and um, it gives inspiration. And uh, that is why I also want to make my input. What we can do uh, ourselves. My name is Dr. Svetlana. I'm the head of admission of Samara uh, Riaviz Medical University in Russia. And uh, i just want to invite students uh, to study in our university. so my purpose of come uh, to provide information, to tell, to give options, because when student is finishing his study at school, it's very difficult to understand where to go and what to do. so we just want to give uh, some information to think what is possible to do in this case. Um, there are a lot of different advantages to study in russia. Uh, first of all, it's english medium of uh, education. classes will be uh, conducted by professors, professors who are actually working in hospital. Uh, and they were experienced. Uh, they were working for more than 10 years. Uh, and at the same time, students can attend hospitals uh, to make training. Uh, they start to treat patients already from the third year of studying. Uh, there is one more advantage: uh, very simple admission. It's no need to do any exams. When student is coming, uh, we believe that each student has its own potential, and uh, if he feels that he can become a good doctor, we can just help him to become. Uh, uh, one more: each student who uh, coming. Uh, to us, he has a personal mentor. Uh, there is a person who will take care about students during his uh, studying, from the beginning, to receive, to give a call for parents, uh, to accommodate, to help first days, because when you're coming to a new country, you feel lost. Uh, that is why we need this person who will guide for each step, to show hospital, to show uh, any shop, to help to buy jacket, because you know that weather in Russia is different from here. But good jacket, good shoes, and great heating system just help you to be with it. And if parents want to come and visit their kids, they are always so very welcome. Uh, thank you very much for your attention. And I also want to say thanks for Dr. Rohit. Thank you. And really hope to see you in Russia, to see you in our university, and good luck. Thank you. જરદાર તાલીઓથી વધાવીએ બધા સાંભળતા હતા આમ આમ જોઈતા હતા ખાલી આમ નીચેથી આમ શાંતિથી તો તમારું બાળક આમ જોયા ના કરે અને આ વૈશ્વિક સ્તરની અંદર સાહેબ આપણે વાર્તા છે ને કુવાનો દેડકો હોય ને એને કૂવો મોટો લાગે પછી નદીમાં છોડો તો નદી મોટી લાગે અને સમુદ્રમાં છોડો તો પછી સમુદ્ર મોટું લાગે પણ એને ખબર ના હોય કે હજી આની બહાર પણ એક વિશ્વ છે એ વિશ્વને બતાવવા માટે તમને એક નાનકડી એમથી તક આપી મેડમ એવું કહેતા હતા કે તમારે ડોક્ટર બનવું છે તો અમારે તમને ડોક્ટર બનાવવા છે કોઈ પ્રકારની બીજી કોઈ એક્ઝામિનેશન નથી જસ્ટ તમે ડોક્ટર બનવા માટે જો તૈયાર છો તો અમે તમને ડોક્ટર બનાવવા માટે તૈયાર છીએ ઇન્ડિયાની અંદર હું પહેલેવાર નથી આવી ઘણી વાર આવી છે પણ આજે મેં વસ્તુ અહીંયા જેટલું આ ક્લીન સિટી જોયું છે એટલું મેં ક્યાંય જોયું નથી ખરેખર એ આપણા સિટીને ક્લીન કહે છે તો આપણે તો યાર જોરદાર થાલીઓ પાડવી જોઈએ વાહ ભાઈ વાહ ખૂબ સરસ અને એમનો જે ઉદ્દેશ છે કે એને આપણા બાળકોને ડોક્ટર બનાવવા છે તો આપણે આ કાર્યક્રમને જોઈએ અને એમની અંદરથી આપણા પ્રેરણા સ્ત્રોત લઈએ અને ત્યાર પછી આ જે આગળ વધવાની વાત છે એમને આગળ વધારીએ આપણી વચ્ચે સર ફેરોદ ઇઝોયા ઉપસ્થિત છે એમને વિનંતી કરીશ કે આવશે ધ હેડ ઓફ ધ ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ ઓફ દાગિસ્તાન સ્ટેટ નેશનલ મેડિકલ યુનિવર્સિટી માયખાલા રશિયા જોરદાર તાલીઓથી અમને વધાવીએ જોરદાર તાલીઓથી સોરી મિસ ઇરીના તોરકાબા ધ હેડ ઓફ ધ ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ ઓફ ધનસ્તોન નેશનલ મેડિકલ યુનિવર્સિટી વોરીવાર યુક્રેન જોરદાર તાલીઓથી વધાવો for the opportunity to be here to participate such thank you to participate such global and important seminar and uh, thank you sir for such warm and friendly uh, entertainment uh, i'm the first time uh, for the first time in india and really i am impressed uh, with your country and your city only best memories i will take to my country from your country uh, so my name is Doctor irene and uh, the main aim of becoming me here is to give you information about one of the best medical universities in Ukraine, uh, Donetsk National Medical University, which is situated in Kirovograd city in Ukraine. If you ask me why Ukraine, uh, Ukraine is the second largest country in Europe, and today Ukraine is internationally oriented center of high technology. As uh, thanks to international communications, it is literally the hub of Central Europe. Ukraine has been always friendly and hospitable, uh, happy to receive foreign businessmen, foreign guests, tourists, and of course, students. In the central part of Ukraine, there is Kirovograd city, uh, which is situated on the river. It is not very big city, it is very beautiful, very safety, and very, f very friendly city. So our university is situated in this city, and uh, it is one of the best and the large, largest university in Ukraine and uh, Eastern Europe. It's, uh, it's the first university which was recognized by World Health Organization, and the first university which uh, opened faculty uh, of medicine and faculty of dentistry for uh, in English language for foreign students. Um, this year of, in Ukraine is the year of English language. Um, that's why a lot of people learn the, the English language, and uh, it is very important for students. Just a lot of people can will just uh, help our students in different situations in our country and our city mostly. So today there are a lot of foreign students in our university. Uh, they are studying at eight faculties. Uh, they are more than from uh, 30 countries, including India. So it's uh, very important for us that uh, total more than 8,000 uh, well known uh, scientists, well qualified doctors, researchers just have graduated from Donetsk National Medical University. So the main advantages are uh, the highest ranking, high tech laboratories, good knowledge of English language by the university staff, campus system. High level of specialist training and low tuition fee makes Donetsk National Medical University um, is uh, one of the most attractive Ukrainian medical university to our students, to our foreign students. So uh, we are welcome all international students to our amazing university. I hope you will excellent studies and make us proud of your best efforts and results. Thank you very much for your attention. Thank, Thank you. you so much, ma'am. ખૂબ જ સરસ વાત કરી આપણે એમ કહીએ ને મજા આવે પણ ખબર ના પડી તો વિનંતી કરવી છે ત્યાંથી વિડીયો ઓપરેટર ભાઈને કે રોહિત સરનો જે વિડીયો છે એ પ્લે કરશે અને આપણે સૌ જોવો કે આ તો આપણા જ છે આપણી માંના જ આપણી અંદરના જ છે આપણી સાથે જ રહેવા વ્યક્તિ છે અને એ જો રશિયા સુધી પહોંચી અને પ્રણવ મુખર્જી સાથે બેસી અને આ ભારત દેશના બાળકોને ડૉક્ટર બનાવવાના ભાવિ સપના જોઈ રહ્યા હોય તો એમને આપણે નિહાળીએ સાથે સાથે હું વિનંતી કરીશ આ ઓકે આપણે હવે રોહિત સરને અને અને નટુભાઈને વિનંતી કરીશ કે બધા જ મહેમાનોને પહેલી હરોળ પર લઈ જશે અને આપણે હવે થોડું સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીશું અને ત્યાર પછી આપણે શૈલેષ સાહેબને સાંભળીશું બધા જ મહેમાનોને આપણે પહેલી હરોળમાં લઈ જઈશું વિનંતી છે રોહિત ડૉક્ટર રોહિત સરને અને નટુ સાહેબને કે બધા જ મહેમાનોને પહેલી હરોળ પર લઈ જશે વાત કરતો હતો કે ડૉક્ટર રોહિતભાઈ ભાલાળા જેમને આ વિચાર પૂંજથી આપણે સૌ કોઈ બેઠા છીએ એવું આપણા દેશનો આપણા માનવી જ્યારે આ દેશની અંદર અને પોતાનું નામ રોશન કરી રહ્યા છે એમને આપણે જોરદાર વધાવીએ પરમ કૃપાળુ પરમાત્માની એમના ઉપર આશીર્વાદ છે પ્રમુખ સ્વામી મહારાજના જેમના ઉપર આશીર્વાદ છે અને આશીર્વાદ થકી આ તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તમારા બાળકોના ઉજ્જવળ ફ્યુચર માટે જે અહીંયા હાકલ કરીને આવ્યા છે જેવો આ પ્રમગ્રી સાથે તેઓ ઉભા છે ત્યાર પછી દરેક પ્રકારના અંદર પણ એમનો ફર્સ્ટ રેન્ક આવેલો છે અને પાંચ વર્ષ સુધી સ્ટુડન્ટ ઓફ ધ અંદર રહેલા છે અને તમારા બાળકના કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ દરેક પ્રકારના પ્રોબ્લેમ ત્યાંથી સોલ્વ થશે જો તમે બધા આ ડોક્યુમેન્ટરી નિહાળો આપણા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે ડોક્ટર રોહિત જોરદાર તાળીઓથી વધાવો એક આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા શૈલેષભાઈને સાંભળવા છે એ પહેલા મારે એક નાનકડી એમથી વાત કરવી છે જે છેલ્લા પંદરેક દિવસથી હું ડોક્ટર રોહિતભાઈ ભાયાળાના સંપર્કમાં છું અને એમના જે વિચારો મને મળ્યા છે વિચારો મારે તમારી સમક્ષ શેર કરવા છે એ માણસ જો ચાહે તો એમને આ બાળકોને રશિયા લઈ જઈને ભણાવવા ભણાવવા કે એ બાળકોને રશિયા મોકલવાની કોઈ આવશ્યકતા નથી પણ એમના દિલની અંદર એક પવિત્ર ભાવ છે એ પવિત્ર ભાવ એવો છે કે એ પવિત્ર ભાવથી એમને એ પરિસ્થિતિની અંદર જે પોતે ડોક્ટર કેવી રીતે બનાતા એ વાર્તા એ સ્ટોરી પાછી દોહરાવા દેવી નથી અને દરેક માતા પિતાનું સપનું છે કે મારો બાળક અહીંયા બેઠેલા તમામ અહીંયા ઉપસ્થિત છે એટલા માટે જ આવ્યા છે આંખની અંદર સપના છે દિલની અંદર અરમાન છે મસ્ત મજાની સ્માઈલ છે અને એક જ ઈચ્છા છે કે મારો દીકરો ડોક્ટર બનવો જોઈએ અને આ ડોક્ટર બનાવવાનો સુકાન સંભાળવા માટે આપણી પાસે સુકાનીઓ હાજર છે માત્ર શું છે વિશ્વાસની વાત છે એક વિશ્વાસ મૂકવો પડશે અને જો વિશ્વાસ મૂકશો તો આ આ જે ગ્લોબલ પરિવાર છે તમારા વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે પોતાની દરેક પ્રકારની ક્ષમતા લગાડી દેશે મારે આપણે જે ગ્રુપને બોલાવવું છે સેમી ક્લાસિકલ ગ્રુપ આપણી સમક્ષ રજૂ થવાનું છે થોડું પાંચક મિનિટનું એન્જોયમેન્ટ પછી ફરીવાર આપણે પ્રેરણાના ઝરણો એટલે કે પ્રેરણાના સ્ત્રોતને સાંભળવાના છે સેમી ક્લાસિકલ ડાન્સના ભાઈઓ ફટાફટ મંચ પર આવી પોતાની રજૂઆત કરશે કેમ કે હવે ક્લાસિકલની સાથે થોડું વેસ્ટર્ન પણ જોડવું પડશે કેમ કે હવે તમારું બાળક રશિયા જઈને ભણવાનું છે તમારું બાળક હવે યુક્રેન જઈને ભણવાનું છે તો તમારે પણ હવે જય શ્રી કૃષ્ણની સાથે ગુડ મોર્નિંગ હેલો હાય કરવું પડશે એમ હવે ક્લાસિકલની સાથે થોડું ફ્યુઝન પણ જોડવું પડશે આ લઈ લેજો ભાઈ ખૂબ જ સરસ હવે તમે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એમને મારે મંચ પર લાવવા છે ગોંડલની તાલુકાનું નાનકડું અમથું મોવિયા ગામ અને આપ સૌ કોઈ જેમની વાર્તાથી પરિચિત છો પણ વાર્તા સાથે સાથે એમનું વ્યક્તિત્વ પણ એટલું જ જબરદસ્ત જોરદાર અને પ્રેરણા આપે એવું છે ડેપ્યુટી ડિરેક્ટર ઓફ સ્પીપા મોટિવેટર ઓથર એન્ડ પ્રમોટર ઓફ ગુજરાત શોર્ટ સ્ટોરી આજની વાર્તા જેમને આપણે સૌ કોઈ આજની વાર્તાથી ઓળખીએ છીએ નાના બચ્ચા હોય ને એને સંભળાવીએ ને તો કે એમ જ કે આજની વાર્તા તો એવા શૈલેષભાઈ સકપરી આપણી વચ્ચે ઉપસ્થિત છે વિનંતી કરી છે કે સાહેબ મંચ પર આવો અને આપના પ્રેરણાનો ધોધ અમારી સામે સ્પધાવો એવા વ્યક્તિ એક ખેડૂતના સંતાન અને પોતાની જિંદગીની અંદર રહેલી સામનો કરી કરી અને અને એક 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 સંકલ્પ સાધના સહકાર સમર્પણની ભાવનાથી આ સફળતાના સોપાનો સુધી પહોંચ્યા છે જિંદગીની અંદર રહેલી તમામ પ્રકારની ત્રુટિઓને એને વૃત્તિઓથી વધતી છે જિંદગીની અંદર રહેલા તમામ પ્રકારના પ્રોબ્લેમને એને સોલ્યુશનની અંદર ફેરવા છે પ્રશ્નોને એને આન્સરની અંદર ફેરવા છે અને દરેક પ્રકારની ટીકળ અને એને સ્ત્રોતની સાથે બોધની અંદર ફેરવા છે કરવા શૈલેષભાઈ સકપરિયા વચ્ચે ઉપસ્થિત છે જોરદાર તાલીઓ થી વધાવો જોરદાર તાલીઓ આજના આ વિશિષ્ટ સેમિનારમાં ઉપસ્થિત રશિયાથી પધારેલા ત્રણે આજના આપણા માનવંતા મહેમાનો હમણાં મંચ ઉપરથી નીચે પધાર્યા એવા સુરત શહેરના શ્રેષ્ઠીઓ જેમણે આપણા માટે આજના સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું એવા સ્ટાર એજ્યુકેશન ગાઈડન્સના તમામ આ સંસ્થા સાથે સંકળાયેલા સંસ્થાના સ્થાપકો અને એના શુભેચ્છકો આપ સર્વે વાલીઓ અને વિદ્યાર્થીઓ સૌથી પહેલાં મારી વાતની શરૂઆત કરું એ પહેલાં આપની પાસે એક નાની એવી કસરત કરાવવાની ઈચ્છા છે એક એક્સરસાઇઝ કરાવવાની ઈચ્છા છે અને પછી મારે મારી વાતની શરૂઆત કરવી છે એટલે એક નાની એવી એક્સરસાઇઝ અને પછી આપણે જે વિષય પર વાત કરવી છે એ વિષય પર જઈએ જેટલી વ્યક્તિ બેઠી છે ને દરેકે દરેક વ્યક્તિ પોતાનો જમણો હાથ ઊંચો કરો બધા એક નાની એવી એક્સરસાઇઝ છે પ્લીઝ બધા પોતાનો જમણો હાથ ઊંચો કરે વેરી નાઈસ હવે છે ને આ મારી સામે જોતા રહેજો આ જે હાથ તમે ઊંચો કર્યો છે એને સેજ આમ પાછળ લઈ જાઓ આ રીતે યસ એક્ઝેક્ટ વેરી નાઇસ પાછળ અહીંથી કોણીથી હવે નીચે લાવો નીચે લાવો પીઠ પર એક વાર બીજી વાર ત્રીજી વાર આ તમને બધાની પીઠ થાબડવા આવી હતી પણ એક એક પાસે તો કેવી રીતે આવું એટલે આપણે સામૂહિક રીતે થાબડી દીધી ડાયરો હોય ને તો માણસો સમાય નહીં એટલી મોટી સંખ્યામાં આવે પણ તમે લોકો માત્ર સાંભળવા માટે અને કંઈક મેળવવા માટે આવ્યા એટલે અભિનંદનના અધિકારી તો છો જ મારી વાતની શરૂઆત એક નાની એવી વાર્તા સાથે એક બાળક શાળાએથી અભ્યાસ કરી અને ઘરે આવ્યો શાંતિથી બેઠો બેઠો એમનું હોમવર્ક કરતો હતો એક બાજુમાં પંચાવન વર્ષની ઉંમરના બેન રે આ છોકરાની ઘરે આવ્યા અને છોકરાને એવું કહ્યું કે બેટા મારે તારી પાસેથી એક નોટબુક અને પેન જોઈએ છે બેટા મને મળશે પેલો કે છે ને આંટી આપું જ ને કેમ ના આપું એ બેન કે પણ બેટા મારે સાવ કોરી નોટબુક અને નવી પેન જોઈએ છે તારી પાસે કોરી નોટબુક અને નવી પેન છે છોકરો કે છે આંટી હું સ્ટડી કરું છું તો નોટબુકને પેન તો હોય જ ને કોરી નોટબુક ને નવી પેન છે પેલા બેન કે બેટા મને જોઈએ છે છોકરો ઊભો થયો એક કોરી નોટબુક પેન લાવ્યો એ પંચાવન વર્ષની ઉંમરના બેનને આપી અને છોકરાને મનમાં મૂંઝવણ થતી હતી કે પંચાવન વર્ષની ઉંમરે આને નોટ અને પેનને શું કરવી હશે એટલે એમણે પેલા બેનને પૂછ્યું આંટી આટલી મોટી ઉંમરે તમારે નોટ અને પેનને શું કરવી છે એ બેન કે બેટા આ નોટ અને પેન મારે મારા માટે નથી જોઈતી પણ મારી દીકરીને ત્યાં એક દીકરી જન્મી છે એ જન્મનો આજે છઠ્ઠો દિવસ છે છઠ્ઠીની વિધિ છે અને એના માટે આ નોટબુક અને પેન જોઈએ છે પેલો છોકરો વધારે મૂંઝાયો કે પંચાવન વર્ષની ઉંમરની વ્યક્તિ એને હજુ પડે એ તો સમજ્યા પણ આ દિવસનું નાનું બાળક જેને કશી ખબર ના પડે એના માટે નોટ શું કરવાની એ છોકરાએ પૂછ્યું બેને સ્પષ્ટતા કરી બેટા બેટા બાળક માટે જરૂર ના હોય પણ આપણે ત્યાં આપણા દેશમાં એક પરંપરા છે કે બાળકનો જન્મ થાય ત્યારે જન્મના છઠ્ઠા દિવસે છઠ્ઠીની વિધિ નિમિત્તે એ બાળક પાસે એક નોટબુક અને પેન મૂકવામાં આવે વિધાતા આવે આશીર્વાદ આશીર્વાદ આપવા માટે એ બાળકને આપે એના લેખ પેલી નોટમાં લખે અને એટલે આ નોટબુક એ પેન ત્યાં બાળક પાસે મૂકવાની હોય છોકરાને એ જ વખતે મનમાં ઠસાઈ ગયું કે ભગવાન દરેકે દરેકનું નસીબ જન્મના છઠ્ઠા દિવસે લખી નાખે છે છોકરો મનમાં વિચારે કે આપણે કંઈ કરવાની જરૂર નહીં કારણ કે ભગવાને લખ્યું હોય એ જ પ્રમાણે થતું હોય એક દિવસ આ છોકરાને સપનામાં ભગવાન આવ્યા એટલે એ છોકરાએ ભગવાનને આ બાબતે પૃચ્છા કરી ભગવાને પૂછ્યું પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે દરેકે દરેકનું નસીબ પહેલેથી લખી રાખો આ વાત સાચી ભગવાન કે બિલકુલ સાચું બધાનું નસીબ પહેલેથી જ લખું છું પેલો છોકરો કે પ્રભુ તમે જેવું લખો એવી જ રીતે થાય બધું ભગવાન કે એમ જ થાય હું લખું એમ જ બને છોકરો કે પ્રભુ આ બધું તમે લખી રાખ્યું હોય એ સાચવીને રાખો કોનું નસીબ કેવું લખ્યું છે ભગવાન કે રાખું સાચવીને રાખવું જ પડે માણસનું કાંઈ નક્કી નહીં ગમે ત્યારે પ્રૂફ માંગે બતાવવા થાય જો તારું નસીબ આવું લખ્યું હતું એટલે સાચવીને રાખું છું પેલો છોકરો કે પ્રભુ મારે જોવું હોય તો ભગવાન કે આમ તો એ સિક્રેટ છે કોઈને બતાવતો નથી પણ તને બતાવીશ મારે તને બતાવવું છે છોકરો રાજી થયો ભગવાન એ બાળકને લઈને એક વિશાળ મેદાનમાં આવ્યા લાખોની સંખ્યામાં ચોપડાઓના થપ્પે થપ્પા પડેલા જોઈ પેલા છોકરાએ કહ્યું પ્રભુ કેટલા બધા ચોપડા છે ભગવાન કે હોય જ ને માણસો પણ સાત અબધ છે બધાનું લખું છું તો ચોપડા તાટલા થાય ને પેલો છોકરો કે આપણને આ સાત અબજમાં રસ નથી મને તો મારા સુરત શેરનો ચોપડો જોઈએ છે સુરતનો ચોપડો ખરવામાં ભગવાન કે સુરતનો એક નહીં ભાઈ સો ચોપડા છે વિસ્તાર બોલ કયો આ સુરતની જનસંખ્યા જોતા સો ચોપડા છે વિસ્તાર બોલ કયો વિસ્તાર પેલો કે કતાર ગામનો જોઈએ જ કતાર ગામનો છે કે હોય જ ને કેમ નહીં કતાર ગામનો ચોપડો કાઢ્યો છોકરાએ પેલું પાનું ઉથલાવ્યું અને એટલો રાજી થયો